નમસ્કાર. ગઈકાલે 5 વાગ્યાથી લઈને આજે સવારે 9 વાગ્યા સુધીની વિગત આ પ્રમાણે છે. ગુજરાતમાં કોવિડ 2019માં ગત આ સમય દરમિયાન આપણે જે વાત કરી 108 જેટલા ટોટલ પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ સમય દરમિયાન 4 દુઃખદ મૃત્યુ થયા છે જે કોવિડના પોઝિટિવ પેશન્ટ્સ હતા, સારવાર હેઠળ હતા, અને એક એવા વ્યક્તિ કે જે સારવારમાં હતા એ બિલકુલ ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે પાછા ગયા છે. આની જે બ્રેકઅપ જોઈએ, જે કુલ 108 કેસીસ પોઝિટિવ ગઈકાલે સાંજના 5 વાગ્યાથી અત્યારે 9 વાગ્યા સુધીના જે આવ્યા છે એમાં અમદાવાદમાં 91 એ પૈકી મોટાભાગે 66 જેટલા હોટસ્પોટ્સમાંથી જ આવ્યા છે. અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહીસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં પણ 2, સુરતમાં 2 કેસીસ પોઝિટિવ, વડોદરામાં અને મહેસાણામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ રીતે કુલ 108 કેસ પોઝિટિવ આપણે ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સવારે 9 વાગ્યા સુધી આવ્યા છે. અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ કોવિડ 2019ના જે દર્દીઓ છે એની સંખ્યા બને છે 1851, અને એમાંથી જે એક્ટિવ પેશન્ટ્સ કહીએ કે જે અત્યારે હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે એમાંથી 14 જેટલા લોકો ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે, અને 1662 જેટલા લોકો સ્ટેબલ છે, એટલે 1662 જેટલા સ્ટેબલ છે રૂમ એર પર કે સિમ્પલ ઓક્સિજન પર, અને 14 એવા લોકો છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે. અને કાલે જેમ કહ્યું આપણે 106 જણ, આ આનંદની વાત છે કે 106 જેટલા લોકો આ બીમારી સાથે લડીને જીતીને ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે. 106 જેટલા લોકો ગત 24 કલાક દરમિયાન જે આપણે કુલ ટેસ્ટ કર્યા છે 3992, એમાંથી પોઝિટિવ આવ્યા છે 247. એટલે ટૂંકમાં જે અત્યાર સુધી જે ટોટલ આપણે કેસીસ ટેસ્ટ કર્યા છે 32204, એમાંથી 1851 જેટલા કેસીસ પોઝિટિવ આવ્યા છે. પછી ગઈકાલે 5 વાગ્યા પછી જે નવા દર્દીઓ કે જે સારવાર હેઠળ હતા અને જેમનું દુઃખદ મરણ થયું છે એ આ પ્રમાણે છે. 1 59 વર્ષના પુરુષ અમદાવાદના SVP હોસ્પિટલમાં હતા, 1 54 વર્ષના પુરુષ અમદાવાદના SVP હોસ્પિટલમાં હતા, 70 વર્ષના પુરુષ સુરત નઈ સિવિલ હોસ્પિટલ. હવે આ બંને લોકોને, જે અમદાવાદના 54 વર્ષના પુરુષ હતા એમને હાઇપર ટેન્શન ડાયાબિટીઝ હતી, 70 વર્ષના પુરુષ સુરતના નવી સિવિલ હોસ્પિટલના એમને પણ ડાયાબિટીઝ અને હૃદયની બીમારી હતી, 80 વર્ષના મહિલા સુરતના નવી સિવિલ હોસ્પિટલ સુરત એમને ડાયાબિટીઝ અને કિડનીની બીમારી હતી. જે કાલે સાજા થઈને પાછા ઘરે ગયા છે એવા 43 વર્ષના પુરુષ ભાવનગરના સર ટી હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. આજે બીજી એક અગત્યની વાત કહેવાની કે અમદાવાદની અંદર 3 હોસ્પિટલ્સ એટલે સ્ટર્લિંગ, HCG અને નારાયણ હૃદયાલય, આ ત્રણેય હોસ્પિટલ્સ, નારાયણ હોસ્પિટલ, સ્ટર્લિંગ અને HCG, આ ત્રણેયને કોવિડ 2019ના પેશન્ટ્સ માટે જો કોઈ પણ દર્દીને પે કરીને આ હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ લેવું હોય તો એના માટે એને પણ નોટિફાય કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય સરકારે ગઈકાલે લીધો છે. એટલે એવા પેશન્ટ્સ જેમને જાતે પે કરીને આ હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ કોવિડ 2019ના સંદર્ભમાં જવું હોય તો તેઓ આનું પણ એક વિકલ્પ એમની પાસે છે. આજે ખાસ એક વાત આપની સાથે શેર કરવાની છે કે આ કોવિડ 2019માં અત્યાર સુધી જે કુલ આપણા ત્યાં જે મૃત્યુ થયા છે, ટોટલ 67 ડેથ્સ થયા છે અત્યાર સુધી, એ ડેથ્સ મરણ જે થયા છે કોવિડ 2019ની જે ચિકિત્સા લઈ રહ્યા હતા અથવા તો જે બીમારી
માં ટ્રીટમેન્ટ સારવાર હેઠળ હતા, વેન્ટિલેટર પર હતા વગેરે, એનું બ્રેકઅપ થોડીક આજે એનાલિસિસ આપણે સમજીએ. એમાં આપણે જોઈએ તો 90% કેસીસ એવા આવે છે કે જેમાં રિસ્ક ફેક્ટર છે અને કોમોર્બિડિટી છે. હવે રિસ્ક ફેક્ટર એટલે શું? 3 કેટેગરીમાં રિસ્ક ફેક્ટર આવે છે. એવી વ્યક્તિ કે જેની ઉંમર 60 વર્ષથી વધારે હોય એ પણ એને એક રિસ્ક ફેક્ટર તરીકે ગણીએ છે. એવા બાળકો કે વ્યક્તિઓ કે જેની ઉંમર 5 વર્ષથી ઓછા હોય એ પણ રિસ્ક ફેક્ટરમાં એમને પણ ગણવાનું થાય છે. અને ત્રીજું કેટેગરી છે એવી મહિલાઓ જે સગર્ભા હોય, કેમ કે આનું પણ કન્ડિશન, આ એક પરિસ્થિતિ એમની ફિઝિયોલોજિકલ કન્ડિશન થોડીક બીજા કરતાં જુદી છે. હવે કોઈ પણ રિસ્ક ફેક્ટર ન હોય અને કોઈ પણ કોમોર્બિડિટી નથી, એટલે એમને બીપી, ડાયાબિટીસ, કિડનીની બીમારી એવું કશું પણ નથી, એવા આપણે ટોટલ ડેથ્સમાંથી માત્ર 10%, એટલે 7 એવા ડેથ્સ થયા છે, 10.44%, કે જેમાં કોઈ રિસ્ક ફેક્ટર નથી અને કોઈ કોમોર્બિડિટી નથી. પછી રિસ્ક ફેક્ટર છે એટલે 60 વર્ષથી મોટી ઉંમરના હોય, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય અથવા સગર્ભા. અલબત્ત આપણા ત્યાં કોઈ સગર્ભાના એક પણ આવા કેસ નથી થયા, પણ એને રિસ્ક ફેક્ટરની ડેફિનેશનમાં આ કેસીસ આવે છે. રિસ્ક ફેક્ટર જો હોય છતાં કોઈ કોમોર્બિડિટી ન હોય, એટલે એમને એ સિવાય બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા કિડનીની બીમારી, હાર્ટની બીમારી, કેન્સર એવું કશું ન હોય, તો એવા પણ 5.97, એટલે ઓલમોસ્ટ 6% લોકો, 4 કેસ એવા ડેથ થયા છે જે આ કેટેગરીમાં આવે છે. પણ એ સિવાય હવે એક પણ કોમોર્બિડિટી હોય, એટલે એવા વ્યક્તિ કે માનો કે કાં તો એને ડાયાબિટીસ હોય અથવા શુગર હોય, બ્લડ પ્રેશર હોય અથવા હાર્ટની બીમારી, એવી એક પણ કોઈ એક કન્ડિશન હોય, એવા 21 લોકોના સારવાર દરમિયાન મરણ થયા છે, જે લગભગ 31.34% બને છે. અને નેક્સ્ટ આવે છે જે આ રીતે રિસ્ક ફેક્ટરવાળા તો ખરા, એટલે એલ્ડરલી હોય અને મલ્ટિપલ કોમોર્બિડિટી, એટલે એમની પાસે એક કરતાં વધુ અનેક આવા કોમોર્બિડ કન્ડિશન્સ હોય, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય અથવા આ 4 આ બધી અલગ અલગ કન્ડિશન્સ, કોઈને કેન્સર સાથે ડાયાબિટીસ હોય, હાર્ટ ડિઝીઝ સાથે બ્લડ પ્રેશર હોય, એને મલ્ટિપલ આપણે આ રીતે 3, 4, 2 અલગ અલગ કોમોર્બિડિટીસ એક સાથે જ્યારે એક વ્યક્તિને હોય, એવા કેસીસમાં 52 આપણા જેટલા પણ અત્યાર સુધી COVID-2019માં મૃત્યુ થયા છે એ પૈકી 52.23%, એટલે 50% ઉપર અડધાથી વધારે લોકો આ કેટેગરીમાં રહ્યા છે કે જેમની ટ્રીટમેન્ટ દરમિયાન દુઃખદ અવસાન થયું છે. અને 67નું બ્રેકઅપ લઈએ, 67 મૃત્યુ જે થઈ ગયા છે એમાંથી 35 એવા લોકો છે કે જેને રિસ્ક ફેક્ટર હતું પણ મલ્ટિપલ કોમોર્બિડિટી હતી, 21 એવા લોકો છે એક કોમોર્બિડિટીવાળા, 4 એવા કે જેમાં રિસ્ક ફેક્ટર હતું પણ કોઈ કોમોર્બિડિટી નહોતી, અને 7 એવા છે કે જેમાં રિસ્ક ફેક્ટર પણ નહોતી અને કોમોર્બિડિટી પણ નહોતી. એમ કરીને આનું એક એનાલિસિસ ખાસ કાલે માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી પણ આ પૃચ્છા કરવામાં આવી, અને એમને એમ લાગ્યું કે આ વિગત આપની સાથે શેર કરવા માટે સાહેબનું પણ આદેશ હતું. અને એમાં આપણે એજ વાઇઝ પણ એક બ્રેકઅપ આપણે જોવા જેવી વાત છે આમાં, કે જે 0 to 4 years, આપને ખ્યાલ હશે કે જામનગરમાં એક નાનું બાળક ગુજરી ગયું હતું કોવિડ પોઝિટિવ, એમાં થોડુંક આ એક વિચિત્ર કેસ એટલા માટે રહ્યું કે એના પેરેન્ટ્સ પણ નેગેટિવ હતા, એ આપણે એક હજી ચેક કરી રહ્યા છીએ કે એના કંઈક ઉકેલ મળે કે કઈ રીતે આ થયું હતું. એવો એક ડેથ થયું છે, વિચ ઇઝ 1.49%, એટલે લગભગ 1.5%. 5 થી 14 વર્ષની ઉંમર જૂથમાં, વય જૂથમાં એક ડેથ થયું છે, દેટ ઇઝ ઓલ્સો 1.49%. 15 થી 44 વય જૂથમાં 6 ડેથ્સ થયા છે, જે 8.95%, એટલે અંદાજિત 9% કહી શકીએ. પછી જે 45 થી 59 વર્ષની ઉંમર જૂથમાં 22 મૃત્યુ થયા છે, એટલે એ પેલા કેટેગરીઝમાં આવી જતા એ પણ બીજી એક રીતે ક્લાસિફાય કર્યું છે, કોમોર્બિડિટી અને રિસ્ક ફેક્ટરવાળા પણ એમાં અમુક હોઈ શકે. અને બીજું, ગ્રેટર દેન 60 યર્સ, એટલે 60 વર્ષથી જે મોટી ઉંમરના છે, એવા 37 કેસીસ મૃત્યુના થયા છે, જેનું ટકાવારી આપણે જોઈએ તો 55.92
2-2%. આ રીતની એક ડેથ એનાલિસિસ છે, આ મીડિયાની સાથે પણ શેર કરવામાં આવશે. આજે જે અમદાવાદના એરિયાઝ છે એમાં પોઝિટિવ કઈ કયા વિસ્તારથી આવ્યા છે એની હું લખી વાંચી બતાવું. ગાયકવાડ હવેલી, રાયખડ, અસારવા, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા, કાલુપુર, સરસપુર, શાહપુર, શાહીબાગ અને દાણીલીમડા. અરવલ્લી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોથી આવ્યા છે ગામડાથી. એક રાજલી, મોડાસા, લીંબોદરા, મેઘરજ, નંદીસણ, મોડાસા, ચેવડિયા, ધનસુરા, આ રીતે 4 ગામડાઓથી આવા કેસીસ. રાજલી, મોડાસા, લીંબોદરા, મેઘરજ, નંદીસણા, મોડાસા, ચેવડિયા, ધનસુરા. કચ્છમાં એક લખપતના, એમાં પણ એક વિદેશ ટ્રાવેલ UAE થી આવેલા છે એની વિગત મળી છે. આમાં અમુક વખતે 14 દિવસ પછી પણ આપણે આ નવી આ વાયરસ, નોવેલ કોરોના વાયરસનું બિહેવિયર પણ વિચિત્ર હોય છે. 14 દિવસ પછી પણ જે ટ્રાવેલ હિસ્ટ્રીના કેસીસ છે, આવા કેસીસ નીકળે છે. એક ભુજમાં જે કેસ છે, કોન્ટેક્ટ હિસ્ટ્રી છે. સુરતમાં સલાબતપુરા, રાજકોટમાં જંગલેશ્વર, વડોદરામાં ગજરાવાડી અને મહીસાગરમાં વીરપુર વિસ્તારનું આ છે. આ રીતની વિગત છે. તો ફરી બધાને અનુરોધ કરશું કે આપણે બિલકુલ આ અત્યારે જે લોકડાઉનના કન્ડિશન્સ છે, જેટલું આપણે પોતાનું સંરક્ષણ કરીએ સોશિયલ ડિસ્ટન્સિંગથી, હેન્ડ વોશથી, અને જેટલું બને આપણે બહાર જવાનું ટાળીએ, બીજાના કોન્ટેક્ટમાં ન આવીએ, અને આપણા ઘરના જે વયસ્ક છે, મોટી ઉંમરના લોકો છે, એમનું ખાસ ધ્યાન રાખીએ. એટલા આપણે આવા જે આજે જોયું ડેથ એનાલિસિસમાં, જેટલા પણ કોમોર્બિડ લોકો છે, રિસ્ક, હાઈ રિસ્ક, એટલે જે રિસ્ક ફેક્ટર જેટલા લોકોમાં હોય, 5 વર્ષથી નાના બાળકો, 60 વર્ષથી મોટા લોકો અને પ્રેગ્નન્ટ લોકો, એને પણ જેટલું આપણે એક્સપોઝર ઓછું કરીએ, એમને ઘરની અંદર પણ ઇન્ઝ્યુલેટ કરી રાખીએ આવા બહારના સંક્રમણથી, એ પણ જરૂરી છે. અને જે કોમોર્બિડ, એટલે જે લોકોને બીજી પણ અલગ બીમારીઓ છે પહેલેથી, જેમ કે BP વગેરે, એમને પણ આપણે જેટલું સંરક્ષણ આપીએ અને બીજાના બહારના સંક્રમણથી એમને બિલકુલ દૂર રાખીએ, એટલું એમના ફાયદામાં રહેશે. અને એ રીતે આપણે આ રોગના સંક્રમણને બિલકુલ એના ઉપર બ્રેક મારી શકશું. નમસ્કાર.